નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ એ પેપરમાં આજે થોડાક આપણે જઈએ છીએ. આજે 31 જુલાઈ, જુલાઈ મહિનાનો અંતિમ દિવસ અને શુક્રવાર. અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ એ પેપરના પહેલા એકમમાં આપણે સુધારક યુગના લક્ષણો જોઈ ગયા. હવે આપણે આ સુધારક યુગના જે બે મહત્વના સર્જકો છે એ સર્જકોનો થોડોક પરિચય મેળવી લઈએ. એમાં આજે હું સૌથી પહેલાં દલપતરામની વાત કરીશ. દલપતરામનો આપણે પરિચય મેળવી લઈએ. નર્મદે દલપતરામ વિશે કહ્યું છે કે સુધારાના વિષયમાં કવિતા કરવાનું પહેલું માન એ દલપતરામભાઈને છે. તેઓ અસલી ઢબની કવિતા કરનારાઓમાં છેલ્લા અને નવી ઢબની કવિતા કરનારાઓમાં પહેલા છે. આવું નર્મદે કહ્યું છે દલપતરામ વિશે. એમનું આખું નામ દલપતરામ ડાયાભાઈ ત્રવાડી અને એમનો સમય છે 1820 થી 1898. અર્વાચીન યુગના અગ્રણી સાહિત્યકારોમાં કવિ દલપતરામ ઐતિહાસિક દૃષ્ટિએ પહેલા આવે. દયારામની ગરબીઓના સૂર વિરામ પામ્યા અને દલપતરામની અર્વાચીન ઢબની બાપાની પીપર કવિતાની રચના થઈ. આ એક મહત્વની સાંસ્કૃતિક ઘટના છે. દયારામનું અવસાન 1852 થયું ને દલપતરામનું બાપાની પીપર એ કાવ્ય 1845 રચાયું. તેમણે હુન્નરખાંડની ચઢાઈ નામનું પહેલું પદ્ય સંભાષણ 1851 આપેલું. એ રીતે જોતા ગુજરાતી સાહિત્યમાં યુગ પલટાતો જોઈ શકાય છે. વિષય, ભાવ, ભાષા, અભિવ્યક્તિ એમ બધી જ રીતે પરિવર્તન જોવા મળે છે. એ અર્થમાં દલપતરામ એ અર્વાચીન યુગના એક સન્માનનીય કવિ જ નહીં પરંતુ સંસ્કાર સેવક છે. તેમણે એ જમાનાનું અંધારું ફેડવાનો પ્રબળ પુરુષાર્થ કર્યો હતો. દલપતરામનો જન્મ 1820 વઢવાણમાં ડાયાભાઈ ત્રવાડી નામના એક સંસ્કારી શ્રીમાળી બ્રાહ્મણને ત્યાં થયો હતો. તેમની માતાનું નામ અમૃતબા હતું. પિતા વેદપાઠી અને કર્મકાંડી બ્રાહ્મણ હતા અને સમાજમાં એ ડાયા વેદિયા તરીકે તેમની પ્રતિષ્ઠા હતી. 8 વર્ષની ઉંમરે દલપતરામને પિતાએ યજ્ઞોપવિત સંસ્કાર આપ્યા અને જાતે જ વેદોનું અધ્યયન કરવા લાગ્યા હતા. વેદ મંત્રોના અધ્યયનમાં અતિ ચોકસાઈ અને શિસ્તનો આગ્રહ એમના સ્વભાવની ઉગ્રતા અને કડકાઈ ખૂબ જ હતા. એટલે બાળક દલપતરામ માટે પિતાનો આ સ્વભાવ પ્રતિકૂળ રહ્યો હતો. તેથી થોડોક વખત તેઓ તેમના મોસાળમાં રહ્યા. ત્યાં થોડું જ્યોતિષ અને સંસ્કૃતનું શિક્ષણ તેઓ પામ્યા. ગામઠી શાળામાં થોડોક અભ્યાસ તેમણે કર્યો, પરંતુ વિશેષ તો 8 વર્ષની ઉંમરે એમના મોસાળ ગઢડામાં તેમને શ્રી સહજાનંદ સ્વામીના દર્શન કરવાનો લહાવો મળ્યો, તે ખૂબ મહત્વનું છે. 14 વર્ષની ઉંમરે તેમણે ભૂમાનંદ સ્વામીની પાસેથી સ્વામિનારાયણ ધર્મની દીક્ષા લીધી અને એ જ પંથના સ્વામી દેવાનંદ પાસેથી તેમણે કાવ્યશાસ્ત્ર, છંદશાસ્ત્ર અને અલંકારશાસ્ત્ર વગેરેનો એમણે અભ્યાસ કર્યો. વ્રજભાષા અને સંસ્કૃત ભાષાના ઉત્તમ ગ્રંથોનું અધ્યયન પણ તેમણે અહીંથી જ કર્યું. તો આ દલપતરામની થોડી વાત કરી. થોડાક વધારે આગળ વધતા જોઈએ તો તેમને કવિતા રચવાનો શોખ ખૂબ નાનપણથી હતો. તેઓ હડુલા નામથી ઓળખાતા ઉખાણાના કાવ્ય પ્રકારને શીઘ્ર કવિતા રૂપે રચતા હતા. જેમ કે સાગ ઉપર કાગ બેઠો, રથે બેઠા રાણી. સાગ ઉપર કાગ બેઠો, રથે બેઠા રાણી. બંદા બેઠા માચીએ ને દુનિયા ડોળે પાણી. આવા હડુલા એ કવિતાના રૂપમાં કરતા, શીઘ્ર કવિતા રૂપે. બીજું કહે છે કે તોપમાં તો ગોળો જોઈએ, બંદૂકમાં હોય ગોળી. તોપમાં તો ગોળો જોઈએ, બંદૂકમાં હોય ગોળી. ભોજા ભગત એમ તો ભણે જે ફાગણ મહિને હોળી. એમ આવી શીઘ્ર કવિતા રચતા.
બુદ્ધિશાળી કિશોરો શબ્દ અને પ્રાસની આવી ચમત્કૃતિ રચના પદ્યમાં કરતા એના બાલભાવથી એ આનંદ માણતા. કવિ નાનાલાલે આ હડુલા કાવ્ય પ્રકારને સમજાવવાનો આ રીતે પ્રયત્ન પણ કર્યો છે કે હડુલો એટલે હુડુડુડુ કરતો છોડેલો કાવ્યનો ઘોડો, એને ન હોય મો કે ન હોય માથું, અંત્યાનું પ્રાસ મળે અને પાદ પૂરતી સચોટ સચવાય, કલ્પનાને ધમધમ કરતી જગાડે તે હડુલો, એટલે હડુલા માટેની આવી સ્પષ્ટતા પણ એ કરતા નાનાલાલે આ સ્પષ્ટતા કરી છે કવિસ્વર દલપતરામ ભાગ એકમાં. આ અરસામાં જ દલપતરામ કવિ શામળ ભટ્ટની પદ્યવાર્તાઓના પરિચયમાં આવ્યા હતા. તેમણે શામળની સ્ત્રી ચાતુરીની વાર્તાઓથી પ્રભાવિત થઈને દોહરા અને ચોપાઈમાં કમળ લોચની, હીરાદંતી વગેરે એવી એવી પદ્યવાર્તાનો લખવાનો પણ પ્રયત્ન કર્યો હતો. સત્સંગમાં મંદિરે જતા ત્યાં સાધુ કવિઓ સાથે વ્રજ ભાષામાં તો પદ્યરચનાઓને રચવી શરૂ કરી જ હતી. 1845માં 25 વર્ષની વયે દલપતરામે બાપાની પીપર કવિતા લખી એમની જીવનની એક શકવર્તી ઘટના બની રહી, કારણ કે આ કવિતાથી એમની કવિતા મધ્યકાલીન કવિતાની અસરમાંથી છૂટી અને અર્વાચીન ગુજરાતી કવિતાને પણ નવી દિશા મળી. 1845ના અરસામાં એક વિદ્યાપ્રેમી અંગ્રેજ અધિકારી એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સ, કે જેઓ ફાર્બસ સાહેબ તરીકે પછી જાણીતા થયા છે, એમના સંપર્કમાં આવ્યા હતા દલપતરામ. તેમણે દલપતરામને કવિતા રચનાનો વિશેષ રંગ લગાડ્યો. એમના દ્વારા દલપતરામને અંગ્રેજી ભાષા અને સાહિત્યનો અલ્પાંશે પણ એટલે થોડો ઘણો પણ પરિચય થયો, પરોક્ષ પરિચય થયો. ફાર્બસ સાહેબના સૂચન અને પ્રોત્સાહનથી દલપતરામે વ્રજ ભાષા છોડી અને હવે પછી ગુજરાતીમાં જ કાવ્યલેખનનો એમણે આરંભ કર્યો. 1848માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, જે હવે ગુજરાત વિદ્યાસભા તરીકે ઓળખાય છે, એની સ્થાપના થઈ અને તેના મંત્રી પદે રહીને બુદ્ધિ પ્રકાશ સામાયિકનું તંત્રી પદ ગ્રહણ કરી ગુજરાતી સાહિત્યની મહામૂલી સેવા બજાવી. તેમની સેવાની કદર રૂપે અંગ્રેજ સરકારે તેમને CIE એટલે કમ્પેનિયન ઓફ ઇન્ડિયન એમ્પાયર એનો ખિતાબ આપીને તેમનું સન્માન કર્યું. 1898માં સ્વામી શ્રી સહજાનંદના ચરિત્રને નિરૂપતી દીર્ઘ કાવ્ય રચના હરિલીલામૃત આપીને દલપતરામે આ જગતમાંથી 78 વર્ષની ઉંમરે ચીર વિદાય લીધી. તો આ દલપતરામનો સામાન્ય પરિચય આપણે મેળવ્યા પછી હવે એમને ઘડનારા જે પરિબળો છે એની થોડીક વાત હું વાંચું છું. દલપતરામને ઘડનારા કેટલાક પરિબળોમાં સૌ પ્રથમ પરિબળ એમના પિતાને ગણાવવા જોઈએ. તેઓ કડક સ્વભાવના હતા, કડક શિસ્ત પાલનના આગ્રહી હતા. એના કારણે જ પિતાથી છૂટા પડ્યા પછી મોસાળમાં તેમને રહેવાનું થયું હતું. 8 વર્ષના દલપતરામે ત્યાં સુધીમાં પિતા પાસેથી દેવનાગરી મૂળાક્ષરો અને કેટલાક સંસ્કૃત શ્લોકોનો મુખપાઠ કરી લીધો હતો. પિતા દલપતરામને વેદપાઠી બ્રાહ્મણ બનાવવા માગતા હતા, પણ વિધિનું નિર્માણ કંઈક જુદું જ હતું. સહજાનંદ સ્વામીના દર્શન પછી સ્વામિનારાયણ સંપ્રદાયની દલપતરામે લીધેલી દીક્ષા એ મહત્વનું પરિબળ બની રહ્યું. તેમના જીવનમાં સાદગી અને નીતિમત્તા આવ્યા, કવિતામાં પણ એ જોવા મળે જ છે. એ મુદ્દો નર્મદની કવિતાની તુલના કરતા સમજાય છે. શામળ ભટ્ટની શૈલીએ શૃંગાર અને અદ્ભુત રસના ખજાના સમી વાર્તાઓના લેખન તરફ શરૂઆતમાં થોડા વખત એ તેઓ વળ્યા ખરા, પરંતુ તરત જ તેમનામાં પરિવર્તન આવ્યું. એમાં સ્વામિનારાયણ સત્સંગનો તો પ્રભાવ પડ્યો જ, સાથે સાથે ફાર્બસ સાહેબનો સંપર્ક પણ મહત્વનો બની રહ્યો. દેવાનંદ સ્વામીના સત્સંગથી શામળ ભટ્ટના અનુસરણમાં રચવા માંડેલી કવિતા હવે છૂટી ગઈ. તેવી જ રીતે ફાર્બસ સાહેબના સંપર્ક પછી
વ્રજ ભાષામાં કવિતા રચવાનું છોડી દઈને તેમણે ગુજરાતી ભાષામાં લખવાનું શરૂ કર્યું. દલપતરામ શાંત, સરળ, વિનોદી પ્રકૃતિના સદગૃહસ્થ હતા એટલે સ્વામિનારાયણ સંપ્રદાયની અસરને લીધે તેઓ સત્સંગી થયા તો ફારબસ સાહેબની અસરને લીધે સુધારો, દેશપ્રેમ, રાજભક્તિ વગેરેની લાગણી તેમનામાં પ્રગટી અને એ પ્રકારની કવિતા તેમના હાથે રચાઈ એ અર્થમાં તેઓ અર્વાચીન પણ બન્યા. સુંદરમ કહે છે કે દલપતરામ પ્રાચીન અને અર્વાચીન વચ્ચેના સેતુ જેવા છે. તેમનો એક પગ પ્રાચીન કાળમાં છે અને બીજો પગ અર્વાચીન કાળમાં છે અને આ યથાર્થ છે. દલપતરામ પાસે શીઘ્ર એ કવિતા રચવાની જન્મજાત પ્રતિભા હતી. તેમની સ્મરણ શક્તિ પણ તીવ્ર હતી. ફારબસ સાહેબ સાથે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરી ફરીને ગુજરાતનો ઇતિહાસ રચવા માટે લેખો, હસ્તપ્રતો, આધારભૂત દસ્તાવેજો, ઐતિહાસિક કથાનકો વગેરે સામગ્રી પ્રાપ્ત કરવામાં પણ તેઓ મદદરૂપ થયા હતા. રાસમાળાના કાર્ય નિમિત્તે ગુજરાતમાં અનેક સ્થળોએ તેમને ફરવાનું થયું હતું. તેથી મમ્મટ કથિત તેમની પ્રતિભાને લોકશાસ્ત્ર કાવ્યાદિનું અવેક્ષણ થયું હતું. ફારબસે તેમને આર્થિક રીતે નિશ્ચિંત કર્યા હતા. દલપતરામે અંગ્રેજી રાજ્યને દેશ માટે કલ્યાણ રાજ્ય સાથે સરખાવ્યું અને ઉપકાર ગણે ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન એમ પછી લખ્યું, કારણ કે ઘણા લાંબા સમય પછી પ્રજાજીવન થાળે પડ્યું હતું અને અશાંતિ અને અરાજકતા તેમજ અસલામતી દૂર થતી જતી હતી. ઘણા વિવેચકોએ દલપતરામની આ અંગ્રેજ પ્રશસ્તિ વિશે ટીકા કરી છે, પરંતુ એમાં એ સમયની સમગ્ર પ્રજાની ભાવનાનો પડઘો પડે છે. તેમની સ્વદેશાભિમાન વિષયક એક જ રચના દ્રષ્ટાંત માટે પૂરતી છે કે સુસંપથી સર્વ સમૃદ્ધિ પામે, સુસંપથી સર્વ સમૃદ્ધિ પામે, કુસંપથી વૈભવ વિત્ત વામે, કુસંપથી વૈભવ વિત્ત વામે, કરી પરીક્ષા પડમાં પીછાણો, કરી પરીક્ષા પડમાં પીછાણો, અરે સ્વદેશી અભિમાન આણો, અરે સ્વદેશી અભિમાન આણો. આ તેમની સ્વદેશાભિમાન વિષયક રચના છે. તેમણે સાંપ્રત સમયના વસ્તુ અને વિચારને અનુરૂપ કવિતાઓ ગીત સ્વરૂપે, પદ સ્વરૂપે અને ગરબીના સ્વરૂપે રજૂ કરી છે. એમની ગરબી રૂપની મોટાભાગની રચનાઓ સમાજ સુધારાના કાર્યનું વાહન બની હતી. ફૂલણજીની ગરબી એવું ધ્યાન ખેંચે તેવું દ્રષ્ટાંત છે જ. તેમણે બાળભોગ્ય કવિતાઓ રચી છે, એવી જ રીતે નારી હૃદયની નાજુક ઉર્મિઓ, લલિત મધુર ભાવો અને પ્રસન્નતાને પણ સરસ રીતે આલેખ્યા છે. માંગલિક ગીતાવલીની રચનાઓ, ખાસ કરીને શિયાળ વિશેની ગરબી અહીં તરત જ યાદ આવે. તેમના ગીતોમાં અનેક વખત શુદ્ધ કવિતાનો ભાવક અને અનુભવ થાય છે. એટલે જ ડૉક્ટર મધુસૂદન પારેખ કહે છે તેમ, એ કવિનો વ્યક્તિગત અવાજ નહોતો, એ યુગવાણી હતી, એ પ્રજાનો અવાજ હતો. આવા દલપતરામ ફારબસ સાહેબ સાથે ઘણા ઘણા ગુજરાતમાં ઘણા સ્થળે ફર્યા હતા. તત્કાલીન દેશ સ્થિતિ ઉપર એમણે કાવ્ય રચ્યા અને વિશાળ જનસમૂહ વચ્ચે શેરીએ શેરીએ ગુમીને તેમણે કવિતાઓ સંભળાવી હતી. સુધારાની અનેક પ્રવૃત્તિઓ તેમણે શરૂ કરી હતી. વિદ્યા પ્રસારનું કાર્ય, નવી કન્યા શાળાઓની સ્થાપના કરવી, ગ્રંથાલયો સ્થાપવા, લોકોને કેફ, વ્યસન કે શેર સટ્ટાના અનિષ્ટો વિશે જાગૃત કરવા, સાહિત્ય સર્જનની યોગ્ય આબોહવા ઊભી કરવી, લોકોને વિચાર કરતા કરવા વગેરે દ્વારા તેમણે સમાજની સાથે સતત ગાઢ સંપર્ક જાળવી રાખ્યો હતો. પ્રકૃતિથી દલપતરામ સ્વસ્થ, સમતોલ, સૌમ્ય હતા અને લોકશિક્ષણની આ પ્રવૃત્તિમાં સુધારાના કાર્યમાં તેઓ ધીરજપૂર્વક અને સાવધાનીથી આગળ વધવાના મતના હતા. કેમ છે, લાખો કીડી પર લાડવો આંખે આખો મેલીએ તોય મરી જાય, લાખો કીડી પર લાડવો આખો મેલીએ તો મરી જાય,
ભૂકો કરી ભભરાવીએ તો તે ખાસી રીતે ખાય, ભૂકો કરી ભભરાવીએ તો તે ખાસી રીતે ખાય। આ પંક્તિઓમાં તેમનું વિચાર દર્શન સુધારાની બાબતમાં સ્પષ્ટ થયું છે। તેવી જ રીતે તે સમયે લોકો શેર સટ્ટાના દૂષણમાં પડ્યા હતા, ખુદ દલપતરામ પણ એમાંથી બાકાત નહોતા, તેઓ સટ્ટામાં પાયમાલ પણ થઈ ગયા હતા। ઝડપથી ને ઓછી મહેનતે નાણાં કમાવાની ઘેલછાને રજૂ કરતું તરલ લોક માનસ આ પંક્તિઓમાં પ્રતિબિંબિત થાય છે। તો દલપતરામનો આ સામાન્ય આપણે પરિચય મેળવ્યો, એમના જીવન ઘડતરમાં કોનું કોનું સ્થાન છે એની વાત કરી, અને તેઓ કેવું આમ બહુ સહજતાથી કવિતાની રચના કરી શકતા હતા, હડુલાની રચના કરી શકતા હતા એ આપણે જોયું। હવે વધુ વિગતો અને એમનું સાહિત્ય સર્જન હવે પછી જોઈશું। તો અત્યારે આટલું જ, આવજો।